નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. આ બુલેટિનમાં નજર કરીશું સૌથી મહત્વપૂર્ણ 100 સમાચારો પર સંક્ષિપ્તમાં. દિલ્હીમાં દુષ્કર્મ મામલે ચોંકાવનારો રિપોર્ટ. દર 4 કલાકે એક મહિલા સાથે દુષ્કર્મ, 8 મહિલા સાથે થાય છે છેડતી. પોલીસ કેસના આંકડા આવ્યા સામે. સૂત્રોનું માનીએ તો કેટલીય મહિલાઓ લોકલાજના ડરે નથી નોંધાવતી ફરિયાદ. નિર્ભયા રેપ કેસમાં દોષિતને રાહત નહીં. વિનય શર્માની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી. દિલ્હીના ગૃહમંત્રીએ એલજીને ભલામણ સાથેની અરજી મોકલી. દિલ્હી સરકારે કહ્યું આવા કેસમાં દયા દાખવવી યોગ્ય નથી. વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ મામલે આરોપીનો ચોંકાવનારો ખુલાસો. મોઢું દબાવવાથી થયું હતું ડોક્ટરનું મોત, તો પુરાવાના નાશ માટે લગાવાઈ હતી ડોક્ટરના શવને આગ. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની હત્યા મામલે તેલંગાણાના સીએમ કેસીઆર રાવનો મહત્વનો નિર્ણય. કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે. અધિકારીઓને સમગ્ર મામલે ઝડપી તપાસના અપાયા આદેશ. હૈદરાબાદ ગેંગરેપ પર આરએસએસના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. કહ્યું ફક્ત સરકાર પર નિર્ભર ન રહો, ઘરના પુરુષોને પણ શિક્ષિત કરો. મહિલાઓ સાથે કયા પ્રકારનું વર્તન કરવું તે અંગે પુરુષોને શિક્ષણ આપવાની જરૂર. હૈદરાબાદમાં યુવતી પર રેપ અને હત્યાનો મામલો. ખમ્મમ જિલ્લામાં એક વિદ્યાર્થી બિલ્ડિંગ પર ચડ્યો, યુવતીને ન્યાય અપાવવાની માંગ. યુવતી સાથે ક્રૂરતા આચરનારને ફાંસીની સજા આપવાની માંગ. રાજ્યમાં મોટા શહેરમાં 3 દુષ્કર્મના કેસ. મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠ્યા સવાલ. મહિલાઓની સલામતીને લઈ લોકોમાં રોષ. પોલીસ પેટ્રોલિંગ પર પણ ઉઠાવ્યા સવાલ. એક સર્વે પ્રમાણે દેશમાં દર 20 મિનિટે એક દુષ્કર્મની ઘટના બને છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કર્મના 3 લાખથી વધુ કિસ્સા. 4માંથી 3 કેસમાં આરોપી છૂટી જતા હોવાનો દાવો. અમદાવાદના પાલડી વિકાસ ગૃહમાંથી યુવતી ગુમ. મોડી રાત્રે યુવતી ગુમ થઈ હોવાની માહિતી. પોલીસે એસટી રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી. અગાઉ પણ વિકાસ ગૃહમાંથી ગુમ થઈ છે યુવતી. સુરતમાં પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય. મસાજ પાર્લરમાં કામ કરતી યુવતીઓના ડેટા કરાશે એકત્રિત. વિદેશી યુવતીઓના ડેટા એકત્ર કરવા આદેશ. વિદેશી યુવતીઓને દેહ વિક્રયના ધંધામાં ધકેલાતી હોવાની ફરિયાદને લઈ કાર્યવાહી. ગોંડલમાં બાહુબલી આરોપીઓ સાથે પોલીસકર્મીઓએ લીધી સેલ્ફી. ભીમાદુલા સાથે પોલીસકર્મીઓની સેલ્ફીનો વિડીયો વાયરલ. આદિત્યાના મર્ડર કેસમાં ભીમાદુલા જેલમાં બંધ છે. ગુજરાત હાઈકોર્ટે ભીમાદુલાને આજીવન કેદની સંભળાવી છે સજા. દાહોદમાં યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં. પોલીસે 4 લોકોની કરી અટકાયત. જેસાવાડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો. અમદાવાદની ડીપીએસ સ્કૂલની માન્યતા રદ. હીરાપુર ખાતેની ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરાઈ. ખોટા એનઓસી રજૂ કરવા મુદ્દે તેમજ જમીન લીઝ પર આપવા બાબતે માન્યતા રદ. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય શાળામાં ખસેડાશે. ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થવાના મામલે વાલીઓમાં ચિંતા. આજે વાલીઓ ડીપીએસ સ્કૂલ ખાતે એકઠા થશે. વાલીઓ શાળાના આચાર્ય સાથે આ અંગે મુલાકાત કરશે, જેમાં બાળકોના ભવિષ્યને લઈ આચાર્ય સાથે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદમાં પતંગની દોરીથી આર્મી જવાનનું ગળું કપાયું. શાહીબાગ રિવરફ્રન્ટ નજીક જવાનને વાગી ગળાના ભાગે દોરી. અમદાવાદમાં રજા ગાળવા આવ્યો હતો આર્મીનો જવાન. યુકેની ચૂંટણીઓમાં ગર્ભપાતનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષય. રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ગર્ભપાતના મુદ્દાને સ્થાન. લેબર પાર્ટી અને ધ લિબરલ ડેમોક્રેટ્સે ગર્ભપાતનો મુદ્દો ઉઠાવ્યો. ગર્ભપાતને બિનગુનાહિત કરવાનો પક્ષોએ કર્યો વાયદો. મહિલાઓ અને સામાજિક સંસ્થાઓએ નિર્ણયને આવકાર્યો. મહિલાઓ અને સામાજિક સંસ્થાઓનો દાવો, ગર્ભપાત એ મેડિકલ પ્રક્રિયા હોવાથી ગુનાહિત ન ગણી શકાય. ઈચ્છા વિરુદ્ધ બાળકને જન્મ આપવા મહિલાઓને દબાણ ન કરી શકાય. ઝારખંડના બાકારોમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ચૂંટણી સભા સંબોધી. કહ્યું અમે રામલલ્લાના જન્મસ્થાન પર એક ભવ્ય રામ મંદિર બનાવીશું. કેટલાક પાર્ટીઓ અમારી મજાક ઉડાવતી હતી, પરંતુ હવે અમને મંદિર બનાવવાથી કોઈ રોકી નહીં શકે. રક્ષામંત્રી રાજનાથસિંહનો દાવો, ઝારખંડમાં ભાજપ પૂર્ણ બહુમત હાંસલ કરશે. કોઈપણ ભાજપના પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી પર આંગળી ઉઠાવી શકશે નહીં, તે ભ્રષ્ટ છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું કે અમે તમામ રાજ્યમાં એનઆરસી લાગુ કરીશું. તમામ ભારતીયોને જાણવાનો અધિકાર છે કે તેમની ભૂમિમાં ગેરકાયદેસર વસાહતી કોણ છે. કેટલાક દળોને આમાં પણ અમારી ભૂલ લાગે છે. ઝારખંડના ચાઈબાસામાં જેપી નડ્ડાએ ચૂંટણી સભા સંબોધી. કહ્યું લોકસભામાં રાતે 10 વાગ્યા સુધી કામ કર્યું. 200 બિલ રજૂ કરાયા, જેમાં 40 મહત્વપૂર્ણ બિલ પાસ કર્યા.
केंद्रीय मंत्री मुख्तार अब्बास नकवी अयोध्या मामले एआईएम पीएलबी पर साधु निशान, पुनः विचार अर्जी की बात करनार टकराव नो माहौल पैदा करने की कोशिश कर रहा है। सुप्रीम कोर्ट ना चुकादा बाद अयोध्या नो मुद्दों खत्म थई गयो छे। गोवा ना राज्यपाले अमीरों ने लीधा आड़े हाथ, एक सम्मेलन में सत्यपाल मलिक ने अमीरों ने खरी खोटी कहू। भारत ना अमीरों 14 माळना मकान में रहे, एक माळ श्वान माटे, एक माळ ड्राइवर माटे होय छे। सत्यपाल मलिके वधुमां कह्युं के अमीरो एक पैसो पण जवानो माटे चेरिटी नथी करता। अमीरो ने हुं माणस नहीं पण सड़ेला बटेटा मानुं छुं। जवानो माटे भाषणो थाय छे पण करता कशुं नथी। देशनी अर्थव्यवस्था पर पूर्व नाणामंत्री यशवंत सिन्हानुं निवेदन, कहुं सरकार लोकोने मूर्ख बनावी रही छे। कृषि अने ग्रामीण क्षेत्रनी नथी कराती चिंता, हालनी स्थितिने सुधारता लागशे 4-5 वर्षनो समय। કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું વિવાદિત નિવેદન, પીએમ મોદી અમિત શાહ પર બોલ્યા અધીર રંજન ચૌધરી, પીએમ મોદી અમિત શાહને કયા ઘૂસણખોર। ઔરંગઝેબને લઈ ફરી એકવાર વિવાદ, શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદરસિંહે નોંધાવ્યો વિરોધ, દિલ્હીના ઔરંગઝેબ લેનના સાઇન બોર્ડ પર કાળો રંગ લગાવી નોંધાવ્યો વિરોધ। महात्मा गांधी ना प्रपौत्र तुषार गांधी नु निवेदन, साध्वी प्रज्ञानी करी प्रशंसा, साध्वी तेना दिल मा जे बात छे तेने सच्चाई थी कही रहा छे, साध्वी बीजानी जेम मगर ना आंसू नथी पाड़ती। प्रज्ञासिंह ठाकुर द्वारा गॉडसे ने देशभक्त कहेवानो मामलो राजनाथ से बाद अमित शाहे करी निंदा, एक कार्यक्रम में अमित शाहे कहू सरकार भाजप प्रज्ञा ठाकुर ना निवेदन नी निंदा करे छे, पार्टी सांसद सामे कार्यवाही करी रही छे। राहुल गांधी फरी संभाळी शके छे कांग्रेसनी कमान, राहुल गांधी फरी कांग्रेस अध्यक्ष पद संभाळी शके छे तेवी चर्चा। सूत्रोनो मानीए तो विधानसभा अध्यक्ष पदनी दावेदारी माटेना नाम राहुल गांधी आप्या। पोताना मत विस्तार वायनाडनी मुलाकाते जशे राहुल गांधी, वायनाड लोकसभा क्षेत्रनी 4 दिवसनी मुलाकात करशे। 4-7 डिसेम्बर सुधी वायनाडना लोकोने मळशे अने स्थानिक नेताओ अने आगेवानोने सांभळशे। महाराष्ट्र नवा स्पीकर बन्या नाना पटोले, कांग्रेस नाना पटोले स्पीकर तरीके बिनहरीफ चूंटाया, स्पीकर तरीके संभाळ्यु पद, भाजपना उम्मीदवारे उम्मीदवारी खेंची हती पाछी। मुख्यमंत्री उद्धव ठाकरे नु विधानसभा में निवेदन, हूँ हजू पण हिंदुत्वना विचार साथे, मैं फडणवीस पासे थी घणु बधु शीख्यु, 5 वर्ष में मैं सरकार साथे विश्वासघात कर्यो नथी। सीएम उद्धव ठाकरे वधुमां कह्युं के हूँ नसीबदार मुख्यमंत्री छू, जे मारा विरोधीओ हता ए आजे मारी साथे ज छे, हूँ जेनी साथे हतो ए आजे मारी विरुद्ध बैठा छे। शिवसेना नेता संजय राउते फडणवीस पर साध्यु निशान, कहू सत्ता मेळववानी उतावळ अने टिप्पणीओए महाराष्ट्र में भाजपने डुबाड़ी। तेमणे दावो कर्यो छे कि शिवसेना कांग्रेस एनसीपीनी गठबंधन वाली सरकार 5 वर्षनो कार्यकाळ पूर्ण करशे। शिवसेनाना मुखपत्र सामनामां फरी फडणवीस पर साध्यु निशान, फडणवीस पवार ने राजनीति पूर्ण थयानुं कहता था, आजे फडणवीस खुद नेता विपक्ष बनी चुक्या छे। तो सामनामां शरद पवारना कराया भारो भार वखाण, शरद पवार इच्छे तो कोई पण उथलपाथल करी शके, शरद पवारना मनमां जे हतुं ए करी बताव्युं, पवारे आगेवानी न करी होत तो परिस्थिति अलग होत। महाराष्ट्र में भाजप में बळवाना संकेत, भाजप नेता पंकजा मुंडे बळवाना मूड में, 12 तारीखे पंकजा मुंडे समर्थकों ने बोलावी बैठक। पंकजा मुंडे कहू हूँ थोड़ा दिवस में निर्णय लईश, बदलायेली राजकीय स्थिति ने समझवी जरूरी। दिल्ली में कांग्रेस नेताए भांगरो वाट्यो, प्रियंका गांधी की जगह प्रियंका चोपड़ा ना नारा लगाया। सुरेन्द्र कुमारे प्रियंका चोपड़ा जिंदाबाद ना नारा लगाया, कांग्रेस नेता सुरेन्द्र कुमार नो वीडियो वायरल। बीएसएफ 55मा स्थापना दिवस निमित्त जाहरात, केंद्रीय गृह राज्य मंत्री नित्यानंद राय की जाहरात, जवानों की सेवानिवृत्ति की उम्र वधारी 60 वर्ष कराई। कश्मीर में तैनात जवानों माटे विशेष जाहरात, जवानों ने जम्मू थी दिल्ली जवा फ्री में हवाई यात्रा, साथ ज डीडीए फरज दरमियान शहीदों ने आपसे 1 1 BHK फ्लैट। दिल्ली में गीता महोत्सव कार्यक्रम में आरएसएस चीफ मोहन भागवत रहा उपस्थित, कहू के सरकारे कायदा बनाव्या छे तेने सारी रीते लागू करवाना छे, सरकार पर बधुज न छोड़े देवाय। देश में वधी रहेला दुष्कर्म केस पर बोलिया मोहन भागवत, कहू के देश ना
पुरुषों ने महिलाओं साथे केवो व्यवहार कराय ते अंगे शिक्षित करवानी जरूर छे। पुरुषों महिला प्रत्ये बदले अभिगम। जम्मूना राजौरी जिल्लामां आरएसएस द्वारा पथ संचलनु आयोजन देशभक्ति नारा अने गीतोथी माहौल गूंजी उठ्यो। राजौरी जिल्ला से आसपासना गाममांथी आरएसएस स्वयंसेवकोए आ संचालन में भाग लीधो। जम्मू कश्मीर में फरी पाकिस्तान ने अवड़ चंडाए पाकिस्तानी सेनाए कर पूंछ सेक्टर में फायरिंग। सीज फायर उल्लंघन थता भारत नो वळतो जवाब। गईकाले रात्रे पण पूंछ में पाकिस्ताने कर्यु हतु फायरिंग। जम्मू कश्मीर सोपोरना दहरी वन क्षेत्र में मळ्या हथियार। सुरक्षा दलों द्वारा हथियार दारूगोला जप्त कराया। 32 RR एसओजी सीआरपीएफ ने बटालियन ने संयुक्त कार्यवाही। जम्मू कश्मीर बारामुल्ला में सुरक्षा दलों की कार्यवाही। दरोड़ा कर आतंकी अड्डा करो पर्दाफाश। मोटा प्रमाण में हथियारों सहित सामग्री कब्जे। हजू पण वधु अड्डाओ अंगे शोधखोळ हाथ धराई। सौथी लांबी दूरी सुधी मार करनारी देशनी पहली रिवॉल्वर निशंक लॉन्च। 50 मीटर सुधी करी शकशे वार। 200 डीलर्स ने अपाई रिवॉल्वर निशंक। मध्यप्रदेश में शिक्षण विभाग ने मोटी कार्यवाही। 16 शिक्षकों ने छूटा कर देवामां आव्या। सरकार द्वारा शिक्षकों की परीक्षा लेवामां आवी हती। जे शिक्षकों परीक्षा में फेल थई गया हता तेमने छूटा कर देवाया। शिक्षकों ने 20-50 की फॉर्म्यूला अंतर्गत छूटा करवामां आव्या। 20-50 की फॉर्म्यूला एटले 20 वर्ष की नौकरी और 50 वर्ष की उम्र। 30% थी ओछू रिजल्ट आवतु होय तेवी शाला में परीक्षा लेवाई। कुल 5,891 शिक्षकों परीक्षा आपी हती। जगनमोहन रेड्डी पक्ष कार्यकरो पर आरोप। भाजपा कार्यकरे लगवा आरोप। पोता परिवार पर करो हमलो। आंध्र प्रदेश कड़पा जिल्ला की घटना। कर्नाटक कोपालनी हॉस्पिटल में सगर्भा महिला सारवार दरमियान मौत। डॉक्टर की बेदरकारी कारण महिला मौत हो परिवारजनों आक्षेप। परिवारजनों हॉस्पिटल में मचाव होबाड़ो। डूंगळी वधता भाव ने लई सरकार नो मोटो निर्णय। सरकार तुर्की पास थी 11,000 मेट्रिक टन डूंगळी खरीद छे। डिसेम्बर महीना अंत सुधी में डूंगळी नो जत्थो तुर्की थी भारत आवशे। तो केन्द्र सरकारे 6,090 मेट्रिक टन डूंगळी नो ऑर्डर इजिप्त ने पण आप्यो। 15 डिसेम्बर सुधी इजिप्त थी डूंगळी नो जत्थो भारत लवाशे। आगामी 1 महीना में डूंगळी ना भाव घटवानी संभावना। पेट्रोल ना भाव में फरी वधारो। पटना में पेट्रोल नो भाव 80 रुपया प्रति लीटरे पहुंचो। छेल्ला 15 दिवस में पेट्रोल ना भाव में रुपया 4 थी वधु नो वधारो। पेट्रोल ना भाव वध्या होवा छता लोको वाहन चलावा माटे मजबूर। समाचारों में रुकाइए एक नानकड़ा विराम माटे। वेलकम बैक 100 न्यूज में आगे बढ़िए। तमिलनाडु ना रामेश्वरम में भारे वरसाद ना कारणे लोगों ने मुश्किली। रामेश्वरम ना मुथुरालिंगाथेर वा नगर में वरसाद में पानी घुसया जेना कारणे स्थानिकों ने मुश्किली नो सामनो करवो पड्यो। मोरबी की ज्ञान पथ शाला में परीक्षा में मारामारी। शिष्यवृत्ति की परीक्षा में शिक्षक और अन्य शख्स वच्चे मारामारी। स्क्वॉड अधिकारी खोटी ओळख आपी शाला में घुसो। समग्र घटना सीसीटीवी में कैद। महिसागर लुणावाड़ा नवा कारवा गामनी ब्राइट स्कूल नो वीडियो वायरल। शाला में बाळको पास मजूरी करावतो वीडियो वायरल। होस्टेल में रहता बाळको पास लाकड़ा उपड़ाव्या। नाना बाळको पास करावाई मजूरी। बिनसचिवालय की परीक्षा में गैररीतिना आक्षेप साथ जामनगर कांग्रेस और एनएसयूआई नो अनोखो विरोध। एनएसयूआई कार्यालय थी बेड़ी गेट सुधी सरकार और गौण सेवा पसंदगी मंडल की ननामी कढ़ाई। सूरत में पावरलूम्स कर्मचारियों कारखानाओं पर पत्थर मारो। वडोद बमरोली ना बापा सीताराम नगर की घटना। पत्थर मारा की घटना सीसीटीवी में कैद। द्वारका मीठापुर बुटलेगरनी पोलीसे करी धरपकड़। बुटलेगरे वीडियो शेयर करी दारू वेचतो अने पीतो होवानी करी हती कबूलात। वायरल वीडियो आधारे पोलीसे करी कार्यवाही। दारूबंदी मुद्दे मुख्यमंत्री विजय रूपाणी नो अशोक गहलोत ने जवाब। कहू पहला पोतानु घर संभाळो। पहला राजस्थान में करो दारूबंदी। साथ ही आक्षेप कर्यो कि अशोक गहलोत गुजरात की जनता नु कर्यु छे अपमान। मुख्यमंत्री विजय रूपाणी कांग्रेस पर कर्या प्रहार। अशोक गहलोते गुजरात की जनता नु अपमान कर्यु। कांग्रेस कया मोठे दारूबंदी की चर्चा करवा निकली छे।
આણંદના પંડોળી ગામના બાળકના મદદે આવ્યા સીએમ રૂપાણી. અકસ્માતમાં હિતેન સોલંકીને માથાના ભાગે થઈ જા, બાળકનો તમામ ખર્ચ આપવા સીએમ રૂપાણીએ કહ્યું. સીએમ રૂપાણીએ પરિવારજનો સાથે કરી ટેલિફોનિક વાત. સુરતની અભિનેત્રી નમિતા ભાજપમાં જોડાઈ. ભાજપનું દક્ષિણ ભારતમાં મિશન. જેપી નડ્ડાની હાજરીમાં નમિતા ભાજપમાં જોડાઈ. સાઉથ ભારતની અનેક ફિલ્મ કરી ચૂકી છે નમિતા વાકાવાલા. નમિતાના આગમનથી ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ. મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખનો ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયાને લખપત્ર. બે વર્ષથી અનેક કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ. હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. શિવમ ફ્લેટના સ્થાનિકોએ ધારાસભ્ય જગદીશ પંચાલનો વિરોધ કર્યો. જગદીશ પંચાલના ઘરનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો. ગરીબ આવાસ યોજનામાં મકાન ન મળતા વિરોધ. રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈની સાકર તુલા કરાઈ. મહેમદાવાદ ગામે રઘુ દેસાઈની સાકર તુલા કરાઈ. પેટા ચૂંટણીમાં રઘુ દેસાઈની જીત માટે લોકોએ રાખી હતી માનતા, તો રઘુ દેસાઈને ઘોડા પર બેસાડી સામૈયું કરાયું. વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણથી લોકો પરેશાન. સ્થાનિકોની અનેક વખત રજૂઆત, પરંતુ તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ. જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા હોવાનો લોકોનો આરોપ. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાની ધીપાની 25 દિવસની ટ્રેનિંગ માટે મસૂરીના પ્રવાસે. 2 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન બંછાની ધીપાનીની ટ્રેનિંગ. એસએમસી કમિશનરનો ચાર્જ જિલ્લા કલેક્ટરને સોંપાયો. ટેન્ડર સહિતના કામને બ્રેક લગાવવાની શક્યતા. સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તરણ મામલે કાર્યવાહી. ગ્રામ પંચાયતો પાસે ઠરાવ લેવાયા. ગોથાણ, વસવારી, સેગવા, ધલા, ઉમરા પંચાયતે કર્યો ઠરાવ. ચાર ગામોએ મનપામાં સમાવા દર્શાવી તૈયારી. રાજ્ય સરકારને સોંપાશે રિપોર્ટ. અમદાવાદમાં બીઆરટીએસ અકસ્માતનો મામલો. આરોપી પાસેથી કરાવાયું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન. અકસ્માતમાં 2 લોકોના થયા હતા મોત. અમદાવાદમાં ઈ મેમોનો દંડ ન ભરનાર સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ. ટ્રાફિક પોલીસ ઘરે ઘરે જઈ ચાલકોને આપી નોટિસ. અમદાવાદના પૂર્વ વિસ્તારના 1200 અને પશ્ચિમ વિસ્તારના 800 લોકોને નોટિસ. અમદાવાદમાં રોજ 2500 જેટલા વાહન ચાલકોને ફટકારાય છે ઈ મેમો. 2500માંથી 100 જેટલા વાહન ચાલકો જ ભરે છે દંડ. દંડ ન ભરનારા લોકોની લાયસન્સ અને આરસી બુક થશે રદ. વડોદરા એસઓજીનો સપાટો. 200 ડબ્બા ગેરકાયદેસર દિવેલ ઝડપાયો. પાદરાના કુરલા ગામેથી ઝડપાયો દિવેલનો જથ્થો. 2 શખ્સોની ધરપકડ. ખેડૂતોને ન્યાય અપાવવા ખેડૂત એકતા મંચ દ્વારા 11 દિવસની બાઇક રેલીનું આયોજન. સોમનાથથી દ્વારકા સુધી બાઇક રેલી. સાગર રબારીના નેતૃત્વમાં બાઇક રેલીનું આયોજન. રેલીમાં 100 જેટલા ખેડૂતો જોડાયા. નાફેડે ગુજરાતમાંથી 34,000 ટન મગફળી કરી ખરીદી. 17,000થી વધુ ખેડૂતોએ લીધો લાભ. ખેડૂતોને ચૂકવાશે 171 કરોડથી વધુની રકમ. અમરેલીની લાઠી નગરપાલિકાની બેદરકારીનો વીડિયો વાયરલ. પાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ. કલાપી પાર્ક મંગળપરા વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાતા શેરીઓમાં વહેતું થયું પાણી. જામનગરના કાલાવડના ખેડૂતનો વીડિયો વાયરલ. 10 વીઘામાં વાવેલા કપાસના પાકમાં ઈયળનું આક્રમણ. ખેડૂતે વીડિયો વાયરલ કરી ઠાલવી વ્યથા. ખેતી છોડી નોકરીનો કર્યો નિર્ણય. વાવ નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. સપરેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું. હજારો લીટર પાણીનો વેડફાટ. ખેડૂતોના ઉભા પાકને નુકસાન. હન્ડ્રેડ ન્યૂઝમાં રોકાઈ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. 100 ન્યૂઝમાં આગળ વધીએ. મહેસાણાના ઊંઝામાં લક્ષ ચંડી યજ્ઞનું આયોજન. યજ્ઞ માટે નીકળી જવારા યાત્રા. મોટી સંખ્યામાં જોડાયા ભક્તો. 18-22 ડિસેમ્બરમાં યોજાશે યજ્ઞ. દ્વારકાના ભાણવડમાં ખોદકામ દરમિયાન મળ્યું જૂનું ભોંયરું. ભોંયરું 400 વર્ષ જૂનું હોવાનું અનુમાન. કલેક્ટર સહિત પુરાતત્વ વિભાગને કરાઈ જાણ. ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો આટાફેરા મારે છે તેવા સીસીટીવી. ગીર પંથકના કામમાં 4 સિંહો ઘૂસતા ફડફડાટ. જોકે આ વિડીયો ગીરના કયા રસ્તાનો છે તેનો નથી ઉલ્લેખ.
દ્વારકાના ખંભાળિયાના ભાતેલ ગામે દીપડો દેખાયો. દીપડાએ 2-3 મારણ કર્યા હોવાની શક્યતા. વન વિભાગની તપાસમાં દીપડાના પંજા મળી આવ્યા, જેને લઈ વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકવામાં આવ્યા. આણંદમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો. નોન સબસિડાઇઝ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 13 નો વધારો. હોટલમાં વપરાતા કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 8 નો વધારો. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 699 થયા. ગોંડલમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત. બનાવની જાણ થતા પીજીવીસીએલ તંત્ર દોડતું થયું. પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં ખોદકામ દરમિયાન યુવકનું દબાઈ જતા મોત. સલાબતપુરા વિસ્તારમાં બની ઘટના. રોડ પર ટોરન્ટ પાવરનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. થરાદની જૂની આરટીઓ નજીક કાર પલટી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ. જૂની આરટીઓ ચેકપોસ્ટ વર્ષો પહેલા હટાવી, પરંતુ ડિવાઈડર ન હટાવતા અનેક અકસ્માત સર્જાતા હોવાનો આરોપ. આંતરરાજ્ય ચોરી કરતી તાડપત્રી ગેંગ ઝડપાઈ. ગોધરા ઉર્ફે તાડપત્રી ગેંગના 6 શખ્સોની ધરપકડ. જૂનાગઢ પોલીસે રૂપિયા 77 લાખના મુદ્દામાલ સાથે ચોર ગેંગના શખ્સોને ઝડપ્યા. જૂનાગઢ સાબલપુર નજીક ગોડાઉનમાં કરી હતી ચોરી. સુરતના પાલનપુર પાટિયા પાસે કસ્તુરબા સોસાયટી પાસે ચોરી. ચોરી કરતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ. 50,000 રોકડા, લેપટોપ અને સોનાના દાગીના લઈ ચોર ફરાર. ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ. સુરતના ઉલપાડના કઠોદરા ગામે શિવસાઈ રેસીડેન્સીમાં ચોરી. બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. બીસીસીઆઈના અધ્યક્ષ ગાંગુલીનો વધી શકે છે કાર્યકાળ. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય સભામાં મહત્વનો નિર્ણય. પદાધિકારીઓના કાર્યકાળને વધારવા પર થઈ મથામણ. નિર્ણયને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી જરૂરી. આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ બીસીસીઆઈ કરશે રજૂઆત. વિશ્વ કબડ્ડી કપમાં પાકિસ્તાન નહીં લઈ શકે ભાગ. 1-9 ડિસેમ્બર સુધી યોજાશે વિશ્વ કબડ્ડી કપ. ક્લિયરન્સના અભાવે ભારત નહીં આવી શકે પાકિસ્તાનની કબડ્ડી ટીમ. ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નની ભવિષ્યવાણી. વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનો તૂટી જશે રેકોર્ડ. લારાનો રેકોર્ડ તો રોહિત શર્મા જ તોડશે. હિમાચલ પ્રદેશના મનાલીની મુલાકાતે અભિનેતા બિગ બી. મનાલીના પ્રવાસે પહોંચ્યા અમિતાભ બચ્ચન. હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અમિતાભ બચ્ચન સાથે કરી મુલાકાત. હૈદરાબાદમાં સામૂહિક દુષ્કર્મનો મામલો. અનુપમ ખેરે વ્યક્ત કર્યો રોષ. કેન્દ્રીય ગૃહમંત્રીને ઉદ્દેશીને કહ્યું દોષિતોને ઊંધા લટકાવી મારી દેવી જોઈએ ગોળી. બિગ બોસમાં નહીં જોવા મળે સલમાન ખાન. સલમાન ખાનની જગ્યાએ ફરાહ ખાન હોસ્ટ કરી શકે છે શો. સલમાન ખાને કહ્યું કે શો એક્સટેન્ડેડ થવા પર તે શો કન્ટિન્યુ નહીં કરી શકે. સલમાને ખુલાસો કર્યા બાદ શોના કન્ટેસ્ટન્ટની સાથે બિગ બોસના ફેન્સ પણ નિરાશ. ભણસાળીની ફિલ્મ સિયાજિયામાં ડબલ રોલમાં જોવા મળશે તાપસી પન્નુ. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ થઈ શકે છે શરૂ. આ સિવાય તે આગામી ફિલ્મ થપ્પડ અને રશ્મિ રોકેટમાં પણ જોવા મળશે. ફિલ્મ ખાલી પીલીમાં ટપોરી અંદાજમાં દેખાશે અનન્યા પાંડે. ફિલ્મ ખાલી પીલીમાં એક મુંબઈની યુવતીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા સાથે ઈશાન ખટ્ટર પણ કામ કરી રહ્યો છે. પરિણીતી ચોપરાની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની રિલીઝ ડેટ જાહેર. આ ફિલ્મ આવતા વર્ષે 8મી મે રિલીઝ થશે. ફિલ્મ હોલિવૂડ મૂવી ધ ગર્લ ઓન ધ ટ્રેનની ઓફિશિયલ હિન્દી રિમેક.